હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ અહીંયા આપણે આ ટોપિક જે કવર કરવાના છીએ આદિવાસીઓના વાર બે ત્રણ વાર પૂછાઈ ગયા છે એક એક અલગ અલગ વિસ્તારના તો એ બંને વિસ્તારના આપણે અહીંયા કવર કરીશું અને એક આ ટોપિક છે આદિવાસીઓનું વર્ષ જે હજી પૂછાયું નથી પણ જીપીએસસી કોઈ વાર ક્યાં જઈને ઊભી રહેશે આપણને કોઈને ખબર નથી તો એ વસ્તુ આવે એ પહેલા જ આપણે અહીંયા પ્રિપેર કરી લઈએ તો એક્ઝામમાં આપણે માર્ક્સ કવર કરી શકીએ તો હું એટલા માટે અહીંયા એને ઇન્ક્લુડ કરું છું હજી સુધી પૂછાયું નથી પણ પૂછાવાની સો ટકા સંભાવના છે કેમ કે આપણે જે અત્યાર સુધી આદિવાસીઓના વારસામાં જે જોતા હતા એકદમ જૂના સવાલ હતા હવે જે સવાલ આવે છે એકદમ નવા આવે છે ટ્રેન્ડ બદલાયો છે તો એની સાથે તમે વર્ષને પણ કરી રાખજો થોડા અઘરા છે પણ જો તમે દસ બાર વખત લખી નાખશો તો યાદ રહી જશે તો મેન્ટલી તમે એ રેડી રહેજો કે વર્ષ પણ કોઈ વાર માં પૂછાઈ જાય એ લોકોના જે મંથ વાઈઝ છે તો એ તમે પૂરેપૂરા અટેમ્પ કરી શકો તો અહીંયા મેન આપણે એ જોવાનું છે કે આ નામ કઈ રીતના પડે છે તો એમાં ગુજરાતના જે બે વિસ્તાર છે આદિવાસીઓ માટેના એક છે છોટા ઉદેપુર એક છે નવસારી તાપીનો વિસ્તાર ત્યાં અઠવાડિયામાં છે ને એક એક દરેક દિવસે બજાર ભરાતી તો એ બજારના નામ પરથી એ વારના નામ રાખેલા છે અને એવું કો કે વાર ના નામ પરથી બજારના નામ છે તો પણ ચાલે આપણે એક્ઝામમાં એ ઇમ્પોર્ટન્ટ નથી એકઝામમાં ઇમ્પોર્ટન્ટ આ છે કે સોમવાર જે છે એને છોટા છોટાઉદેપુર વિસ્તારમાં શું કહેવાય અને નવસારી તાપી વિસ્તારમાં શું કહેવાય હવે આપણને આ આવડતું હોય એક્ઝામમાં પૂછાઈ જાય છે આ તો ત્યારે આપણાથી ભૂલ પડી જાય અને ખોટું થઈ જાય છે તો અહીંયા છે ને ક્લિયર કરતા જજો પહેલી વસ્તુ ઓબ્ઝર્વેશન એ અહીંયા કરજો કે અહીંયા બે વાર જે છે ને એક મતલબ સોમવાર ના અહીંયા બે વાર આપેલા છે

અને એના પછી મોટું આવે એવું યાદ રાખજો એટલે ટેબલમાં જે પહેલી કોલમ છે એ છોટા ઉદેપુરની છે બીજી કોલમ જે છે એ નવસારીની છે નવસારી તાપી બંને વિસ્તારની એટલે અહીંયા બબે નામ મૂકેલા છે બંને વિસ્તારના છે ઇન્ક્લુડ કરેલા એટલે તો હવે જોઈએ સોમવાર ને કવાંટીઓ કહેવાય છે છોટા ઉદેપુરમાં કવાંટ નો મેળો જે ભરાય છે એના પરથી આ નામ છે કવાંટીઓ એ હિન્ટ છે એ યાદ રાખી લેજો અને બીજું નામ છે રાયોરિયું પછી છે નવસારી તાપી વિસ્તારમાં બંધાર પડ્યો અને વોડિયો મંગળવારે અહિયાં કહેવાય છે જૂનો પાનવડિયો અને બાણો અને બોડી હા એક વસ્તુ અહિયાં એ પણ હિન્ટ છે કે જૂનો જૂનો જે પણ નામ આવે ને અહિયાં જૂનો પાનવડિયો છે ઉદાર છે 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 એ ને છોટા આવે આમાં નવસારી તાપીમાં કોઈ જૂનો ને એવું કઈ નથી જૂનાવાળા વાળા બંને અહિયાં જ આવે છે તો એ પણ તમારી એક ઇમ્પોર્ટન્ટ હિન્ટ થઈ ગઈ ત્યાર પછી છે અહિયાં મંગળવારમાં કહેવાય છે બાણો અને બોરડી બુધવારે ગુજરી અને અહિયાં ઉમાડિયો અને માંડવિયો ગુરુવારે દેવ નો કહેવાય છે હવે ગુરુવાર એટલે કે ભગવાનનો વાર ગુરુ દેવ એવું યાદ રાખો અહિયાં હિન્ટ તરીકે ગુરુ દેવ તો ગુરુવાર એ દેવનો વાર છે અહિયાં પણ એવો જ છે દેવ દેવગાળીઓ દેવનું નામ છે પ્લસ ઈશ્વર ઈશ્વર એટલે શું ઈશ્વર આપણે ભગવાન ને ઈશ્વર કહીએ તો એ રીતના ઈશ્વર વાળીઓ એટલે કે ઈશ્વર વાળીયો આવું યાદ રાખજો એ હિન્ટ છે તમને યાદ રહી જશે બે ચાર વાર લખી નાખજો શુક્રવાર છે એનો જૂનો ઉદાર પડ્યો અને વાલ અહિયાં વાલોડિયો અને રાયપુરિયો અહિયાં રાય છે અને અહીંયા રાય ચોરીઓ છે અહિયાં સોમવાર છે અહિયાં શુક્રવાર છે એ યાદ રાખજો મિક્સ નહીં થઈ જાય પછી શનિવારમાં છે થાવર પણ થાવરવાર છે અને એક સાથે આવે છે વ્યાર્યો નવું નામ છે થોડું રવિવારને કહેવાય દિતવાર આ નામ તો ઘણા બધા આજના જે ઘરડા લોકો છે એ બોલતા હોય છે તો સાંભળેલું હશે બધાએ અને ન સાંભળેલું હોય તો પણ દિતવાર અને ઈતવાર એ બંને જ રવિવારને કહેવાય છે હું યાદ રાખી દેજો તો આ નામ એક્ઝામના પીઆઈની એક્ઝામમાં પણ પૂછાયા હતા હાલની sti ની એક્ઝામમાં પણ પૂછાયા હતા તો હવે ડીવાય આવે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હવે છે પંચાંગ અથવા તો કેલેન્ડર આપણે જે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ડિસેમ્બર જે કહીએ છીએ મંથ આપણા કેલેન્ડર વાઇઝ એમાં એ આદિવાસી નું કેલેન્ડર કઈક અલગ છે તો એ લોકોને આપણે આધુનિક સાથે મેચ કરીએ ને તો આપણને કઈક આવું મળે કે જાન્યુઆરી ફેબ્રુઆરી જે મંથ છે એ અરાઉન્ડમાં એ લોકોનું ડોન મિત્ર મંથ આવે છે ડોન મિત્ર જે મહિનો કહીએ તે ફેબ્રુઆરી માર્ચમાં ઉનાળિયો આવે હવે જો અહીંયા તરાખું અહીંયા ગરમી ચાલુ થાય છે આપણી એટલે ઉનાળો ઉનાળ્યો પરથી ઉનાળો ફેબ્રુઆરી માર્ચ થી ગરમી સ્ટાર્ટ થાય એક હિન્ટ છે પછી માર્ચ એપ્રિલ માર્ચ એપ્રિલમાં ગરમી થાય એટલે આપણે ખાડીમાં નાવા જવું પડે આ પણ એક હિન્ટ છે તો ખાડી

ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હીરા જાત્રા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં માં દેવલિયો અને ડિસેમ્બર ઘોડ તો બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હતા જે અત્યાર સુધી મને નથી લાગતું કોઈ કોઈ જગ્યાએ કવર થયા હશે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને તમે પણ કરવાનું ભૂલતા નહીં લખી લખીને કરી નાખજો કેમ કે એક્ઝામમાં આવશે તો ખરેખર એક માર્ક આવી જાય એવું છે આમાં કઈ વધારે વિચારવાનું નથી ફટાફટ ટીક થઈ જાય પણ જો નહીં આવડે ને તો પછી ગપ્પું પણ ખોટું પડી જાય તો સબસ્ક્રાઈબ નથી કરી દેજો બેલ નોટિફિકેશન આઇકન સાથે ઓન કરી લેજો કે નેક્સ્ટ વિડીયો આપણે આવે તે તમારાથી મિસ ના થઈ જાય અને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ માં અને આપણી જે મેથ્સની સિરીઝ છે એ ખાસ કરીને જજો તમને એક્ઝામમાં ઘણી જ હેલ્પફુલ રહેશે અને સાથે સાંસ્કૃતિક વારસાની જે સિરીઝ છે એ પણ તમે કરતા રહેજો થેન્ક યુ